वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर्व दसमु तरंग तैत्रीसमु अपना आदिगुरु आधारानंद स्वामी आ तरंग में अति सुंदर वर्णन करे छे। भुज में भगवान श्रीहरिए रंगोत्सव कर्यो, रंगलीला करी संतो भक्तों ने खूब आनंद उपजाव्यो, स्नान करी भोजन करी संतो पाचा पधारिया छे, रंग मंडप आखो साफ कर्यो, एक सरस मजानो झूलो हिंडोळो बांधीने तैयार कर्यो, संतो भक्तो आवी गया। हजी महाराज नथी पधारिया, मुक्तानंद स्वामी ने विनंती करी, स्वामी आप कंईक वात करो। अने मुक्तानंद स्वामीए एटली सरस मजानी वात करी जे आपणे सांभळी। स्वामी वात करे छे એવામાં ભગવાન શ્રીહરિ પધાર્યા અને મહારાજે જોયું કેવી સરસ મજાની સભા છે। આવો કથા વાર્તાનો પ્રારંભ થાય છે। આપ આપ કે વર્ણ હી જોયે સભા ભયે તબ જન કે સોયે। આપ આપ કે વર્ણ હી જોયે सभा भये तब जन के सोये। सभा किरीत जोई घन श्यामा, सभा की रीत जोई घन श्यामा, प्रसन्न भये अति सुख धामा, प्रसन्न भये अति सुख धामा। સંતોની સભામાં સંતો બેઠા છે લાઇનબદ્ધ, એક બાજુ બ્રહ્મચારીઓ બેઠા છે, વચ્ચે ગ્રહસ્થ હરિભક્તો બેઠા છે, પાછળ દૂર બહેનો બેઠા છે। આવી સંત વર્ણી હરિભક્ત અને બહેનોની મર્યાદિત અને ખૂબ સુંદર શોભતી સભા જોઈ અને પાછા હરિભક્તો પણ પોતપોતાના વર્ણ પ્રમાણે બેઠા છે, બ્રાહ્મણો બ્રાહ્મણોમાં, ક્ષત્રિયો ક્ષત્રિયોમાં, દરબારો બધા બેઠા હોય, પાઘડાવાળા મોટા પેટવાળા, સુરા ખાચર, દાદા ખાચર, અલિયા ખાચર, સોમલા ખાચર, માચા ખાચર, કેવું સરસ મજાનું વાતાવરણ લાગે। હું ઘણી વાર કહું છું અને કથા કરવા બેસીએ ને એટલે સાચી વાત કહેવી એ વક્તાનો ધર્મ છે। લોકોને ગમે એવું બોલવું એ સંતનો ધર્મ નથી, જે સાચી વાત હોય એ કહેવી એ સંતનો ધર્મ છે। તમે એકવાર આફ્રિકા આવો, આફ્રિકાનો સત્સંગ એકવાર તમને બતાવું, કચ્છના હરિભક્તો, અરે લંડનમાં પણ એ રીત છે, અરે ઇન્ડિયામાં પણ એ રીત છે, ઓસ્ટ્રેલિયામાં પણ છે, કચ્છના હરિભક્તો મંદિરે આવે ને, સંતો સાથે પધરામણીમાં આવ્યા હોય ને, અરે કોઈ ગામડાની વાડીમાં સભા થઈ હોય ને, એ ભક્તોની ખબર નહીં, એક રીત જ છે બેસવાની રીત, એવી સરસ મજાની, વડીલ હોય એ આગળ જ બેસી જાય, લાઇનબદ્ધ બેસવા મળે બધા, ખબર પડે આજે 25 જણા એની મેતે ગોઠવાઈ જાય, 50 જણા એની મેતે ગોઠવાઈ જાય, 10 જણા એની મેતે ગોઠવાઈ જાય,
આપણે ત્યાં 10 વખત કહેવું પડે, લાઇનમાં બેસો, બરાબર બેસો, બધા ઉપર બેસો. ખુરચી શેના માટે છે? બે જણા ઉપર બેઠા હોય, બે જણા નીચે બેઠા હોય, બે આમ બેઠા હોય, આ સત્સંગની રીત નથી. આવી સભા જોઈ મહારાજ રાજી થયા. આપણે પણ મંદિરમાં ગમે ત્યારે આવીએ, પુરુષો બહેનો મંદિરમાં એટલા સરસ મજાના ડિસિપ્લિનથી આપણે બેસીએ, કોઈક વડીલ હોય એની મર્યાદા રાખીએ અને આગળ બેસાડીએ, વિવેકથી બેસાડીએ, પછી ન બેસે જુદી વસ્તુ છે, બાકી વડીલ વ્યક્તિએ પોતે જ પોતાના સ્થાને બેસવું જોઈએ. મહારાજે એકવાર સભામાં વાત કરી હતી કે કોઈ મોટેરા હોય અને સભાની આગળ ન બેસે અને પાછળ બેસે એ પણ અમને ગમતું નથી. મોટેરાએ પોતે પોતાના સ્થાન ઉપર એટલે આગળ બેસવું જોઈએ, એ એનો વિવેક છે. અને મહારાજે વાત કરી કોઈ નાનો હોય અને કોણી મારીને આગળ બેસી જાય, મોટાને આગળ ન બેસવા દે, એ તો અમને જરાય ગમતું નથી. માટે બેસવામાં વિવેક જોઈએ, ચાલવામાં પણ વિવેક જોઈએ, બોલવામાં પણ વિવેક જોઈએ. આ 3 જગ્યાએ વિવેક રાખે એક જીવનમાં ઘણીકવાર બહુ મોટો રાજીપો મેળવી લે. સંતોને આવી રીતે બેઠેલા જોઈ, સભા કી રીત જોઈ ઘન શ્યામા, પ્રસન્ન ભયે અતિ સુખ ધામા. ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા, ખૂબ રાજી થયા. પછી શ્રીહરિ બોલ્યા, ઉત્સવ સમયમાં ઠેક ઠેકાણે જે સભા થાય તે આજની સભાની જેમ વ્યવસ્થિત કરવી છે. મહારાજને પણ લાગ્યું આ ભુજની સભા જેવી છે ને એવી સભા મારે બીજી કરવી છે. ભુજના ભક્તોની રીત ત્યારથી એવી હશે, આજે પણ ભુજમાં કચ્છમાં કચ્છી ભક્તોની ભક્તિ એની રીતભાતો 7 વાગે ને એટલે મંદિરમાં બધા આવી જ જાય અને 8 વાગે મંદિરની સભા પૂરી થાય એટલે બધા જતા જ રહે. દુઃખ થાય આપણે ત્યાં ઘણીવાર સભાના ટાઈમે આવવાનો ટાઈમ જ ન હોય, અરે દુઃખ થાય ઘણીવાર મંદિરમાં આવ્યા ભગવાનના દર્શન જ ન કર્યા હોય, અરે દુઃખ થાય ઘણીવાર મંદિરમાં આવ્યા હોય અને મંદિરની અંદર શું સત્સંગ થયો એની ખબર જ ન હોય. કચ્છમાં રિવાજો કેવા છે અમે ગયા છીએ એટલે અમને ખબર છે. બહુ નાની ઉંમરમાં પૂજ્યપાદ ગુરુજી અમને મોકલ્યા હતા આફ્રિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, આ બધા દેશોમાં કચ્છી ભક્તો સાથે ઘણું રહ્યા છીએ, ઘણું રહ્યા છીએ. અરે નાના 2-3 વર્ષના દીકરા હોય ને, મુંબાસા મંદિરમાં બાળસભા થતી અમે સંતો ચલાવતા, મને યાદ છે 300-400 બાળકો હોય સભામાં. 2-2.5 વર્ષથી લઈ દીકરાઓથી લઈ અને યુવાન સુધીના બધા બાળકો, પણ એની ચાલવાની રીત, દર્શન કરવાની રીત, પગે લાગવાની રીત, બેસવાની રીત એક સરખી. માટે આપણે પણ દરેક જગ્યાએ કરી આવું. મહારાજે કહ્યું, જુઓ પદ્ધતિ વિના જે અવ્યવસ્થિત રીતે સભા થાય તે સમયે શોભતી નથી. હરિભક્ત હોય તેને એક સરખી રીત રાખવી જોઈએ, રીત બહાર ક્યારે પગ મૂકવો નહીં. સત્સંગની જે રીત કહેવાય છે તે શીખ્યા વગર એક પણ આવડતી નથી. રોજ રોજ રીત શીખવી તેનું જ નામ ખરો સત્સંગ છે. ભગવાન સ્વામિનારાયણની કેટલી અદ્ભુત વાત, રોજ રોજ રીત શીખવી એનું જ નામ ખરો સત્સંગ છે. એટલે કે આપણે આપણી જાતને અપડેટ કર્યા જ કરવી. કોઈ સંત, કોઈ ભક્ત આપણને ટકોર કરે કે ભગત અહીંયા બેસો સારું ન લાગે, તુરંત આપણે સભા બદલી નાખવી, આપણી જગ્યા બદલી નાખવી, આપણી બેસવાની રીત બદલી નાખવી. બે આમ બેઠા હોય કેવું લાગે? એ ભગવાનની મર્યાદા નથી, સંતોની પણ મર્યાદા નથી, સભાની શોભા પણ નથી. રોજ રોજ રીત શીખે ને એ ખરો સત્સંગ છે. આવું તો ક્યારે થાય, જેણે સંપૂર્ણપણે પોતાનું મન મૂકી દીધું હોય ને એ જ આવું કરી શકે. દાદા આજે એક વાત મેં વાંચી, હું એટલું બધું વિચાર કરતો હતો એ વાત ઉપર, સાંભળજો, માથું નમાવો ને ત્યારે આશીર્વાદ જરૂર મળે. સાંભળજો શબ્દો, માથું નમાવો ને ત્યારે આશીર્વાદ જરૂર મળે, પણ મનને નમાવો ને ત્યારે જ આશીર્વાદ ફળે.
આપણે ભગવાનને પ્રણામ કરીએ છીએ, સંતોને પ્રણામ કરીએ છીએ, એનું એક નામ છે નમન. અરે વચનામૃતમાં મહારાજ એમ કહે, કોઈ ખરો થઈને અમને મન અર્પે ને તો એનો દેહભાવ મુકાવી એને બ્રહ્મરૂપ કરી મૂકીએ. ભગવાનને આપણું ધન, આપણું તન વાલું નથી, આપણું મન જોઈએ છીએ. પણ આપણે એવા મહાચોર છીએ ને, ભગવાનને ધન આપી ભગવાનની સાથે પણ સેટલમેન્ટ કરી નાખીએ. તન આપી થોડી ઘણી સેવા કરી ભગવાનને રાજી કરી દે એવી આપણે ભાવના સેવતા હોય, ભગવાનને આપણું મન જોઈએ છે. મન ખરો થઈને અમને મન અર્પે ને, મહારાજના વચનામૃતના શબ્દો પ્રસાદીના. નમન, પ્રણામનો અર્થ થાય, વંદનનો અર્થ થાય મન મૂકવું, એનું જ નામ વંદન. કેવી સરસ વાત લખી, માથું નમાવો ને ત્યારે આશીર્વાદ જરૂર મળે, પણ મન નમાવો ને ત્યારે જ આશીર્વાદ ફળે છે. મન નમાવવું એટલે શું? મન ધાર્યું મૂકવું. પેલા સંત હતા, આપણા સત્સંગમાં બનેલી ઘટના, સાધુ માટે આટલું અઘરું હોય તો ગ્રહસ્થ માટે કેટલું. લોયાધામ પરિવારના બધા ભક્તો સાંભળજો, આ કસોટીમાં આપણે બધા જી કાચા છીએ. આપણે આ કસોટીમાં પાસ થવું પડશે, આ કસોટીમાંથી આરપાર નીકળવું પડશે. કઈ કસોટી? ક્યારેક સંત ભક્ત આપણને ટકોર કરે, મોટા સંત કરે, નાના સંત કરે, કોઈ પણ કરે, એ ટકોરને આપણે નથી સહન કરી શકતા, નથી સ્વીકારી શકતા. સ્વામી મને અહીંયા ફાવે છે, બેસવા દો ને. સ્વામી મને અહીંયા બરાબર છે, ખુરચી પર નહીં ફાવે. સાધુ કહે તો ખુરચી પર ને, સાધુ કહે તો નીચે, એમાં ક્યાં આપને તકલીફ છે? મનનું ધાર્યું કરવું એ જ કલ્યાણ બગાડનારું છે. વડતાલમાં ધર્મશાળામાં સંતોની ઉતારાની જગ્યા, સંતો નવા દીક્ષા લે, સંતો વધ્યા, ઉતારામાં જગ્યા કરવાની હતી એટલે 400-500 સંતોને આજ્ઞા કરી. રઘુવીરજી મહારાજ હાજર હતા કે બધા સંતોને આસન ચાર ચાર આંગળ જો અંદર કરીએ ને તો આ 5-10-15 સંતો સમાઈ જશે. બધા સંતો એગ્રી થયા, બધા સંતોએ ચાર ચાર આંગળ આસન અંદર લીધા. એક સાધુ એવા અડિયલ, એવા અટંટ, એણે કહ્યું હું આ આસન મારું નાનું નહીં કરું. સંતોએ કહ્યું કંઈ વાંધો નહીં, આસન મોટું રાખો. સાધુએ વિનંતી કરી કે તમારું આસન હવે આટલી જગ્યા વચ્ચે ગેપ પડી છે, આ ખસેડીને પેલ બાજુ લો. પેલા સાધુ કે એ બાજુ પણ નહીં લઉં, મને આ જગ્યા ઉપર જ ફાવે, આ જગ્યા ઉપર જ ઊંઘ આવે, આ જગ્યા ઉપર જ બેસવું ગમે. સાધુ આવા અડિયલ. અરે મોટા મોટા સંતોએ કહ્યું, સદગુરુ સંતો સમજાવે, પણ આ સાધુ ટસના મસના થયા. અને પછી શું થયું? પરિણામ કેવું આવ્યું? કે રાત્રે સૂતા હતા, નાના નવયુવાન સંતોને ગમ્યું નહીં, નવયુવાન સંતોએ આખી પથારી ઉપાડી અને આસન ખસેડી નાખ્યું. સવારે પહેલાં સાધુ જાગ્યા અને જાગીને જોયું કે મારી આખી પથારી ખસેડી છે. અને સાધુ ઊભા થઈને જતા રહ્યા, વડતાલ મંદિર ત્યાગાશ્રમ છોડીને ગયા. અને સંતોને ખબર પડી ત્યારે સંતોને દુઃખ થયું, ચાર આંગળ ન ખસ્યા, 400 ગાવ ખસ્યા. બોલો જય શ્રી જગદીશભાઈ. કેટલી અદ્ભુત મહારાજ વાત કરે છે. રોજ રોજ રીત શીખવી એનું જ નામ ખરો સત્સંગ છે. અત્યારે અંગ્રેજીમાં એક શબ્દ છે અપડેટ. સમાજમાં જે વસ્તુ કે જે વ્યક્તિ અપડેટ થાય ને એ ટકે છે, અને જે અપડેટ ન થાય ને એ આઉટ ઓફ ડેટ થઈ જાય છે. આપણા જીવનને અપગ્રેડ કરવું બહુ જરૂરી હોય છે. દીકરી ઘરમાં જેમ રહેતી હોય ને, પરણ્યા પછી સાસરે જાય ને એમ ન રહેવાય, અપડેટ થવું પડે. પતિ સાથે જેમ રહેતી હોય ને, પ્રેમથી હળીમળીને પછી મા બને ને પછી રીત બદલવી પડે. અંગ્રેજીના એક લેખકે બહુ સરસ લખ્યું છે, તમે જાહેરમાં છો ને ત્યારે વાણી ઉપર કાબુ રાખતા શીખી જાઓ, કામ થઈ જશે. અને તમે એકલા છો ને ત્યારે મન ઉપર કાબુ રાખતા શીખી જાઓ, તમારું કામ થઈ જશે. સમય બદલે, સ્થિતિ બદલે, અવસ્થા બદલે, એટલે માણસે અપડેટ થવું પડે, કંઈક ચેન્જ સ્વીકારવું પડે. અને એ પરિવર્તન જે ન કરી શકે એ આઉટ ઓફ ડેટ થાય છે. કેટલી અદ્ભુત મહારાજે વાત કરી. ભગવાન સ્વામિનારાયણ ડિસિપ્લિનના કેટલા બધા હિમાયતી હશે, એટલા માટે તો આજે મારે કહેવું પડશે કે દુનિયાના સારા સારા ચિંતકો એમ કહે છે,
સ્વામિયાણ સંપ્રદાયની બે બાબત જગદીશભાઈ એટલી અદ્ભુત છે, એક આસ્થા અને એક વ્યવસ્થા. ભગવાન સ્વામિનારાયણનો ભક્ત આખી દુનિયામાં ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી તમે જોશો ને એના કપાળમાં ચાંદલો હશે, એની આસ્થા દેખાય આવી. અને નંબર ટુ વ્યવસ્થા. અરે સ્વામી રામદેવજીએ જાહેરમાં કરેલી વાત મેં વિડીયો બતાવ્યો હતો કે શું ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા આ ડિસિપ્લિન ચાલુ કરી હશે. એમણે લખ્યું કે અમારા હરિભક્તોએ ડુંગળીને લસણ ન ખાવા. આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો 5 વર્ષનો નાનો બાળક હશે ને કે બાલિકા દીકરી હશે ને તો પણ ડુંગળીને લસણવાળી કોઈ વસ્તુ નહીં વાપરે. 200 વર્ષ પછી એક નાના બાળક અને બાલિકામાં પણ આટલા ઊંચા સંસ્કાર રહેવા, આ કેટલી મોટી ક્રાંતિ કહેવાય. ભગવાન સ્વામિનારાયણનું આવું માઇક્રો મેનેજમેન્ટ હતું, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટેનું, પોતાની જાતને સુધારવા માટેનું. આ મહારાજના બધા શબ્દો બેઠા શબ્દો છે. અનિતિને તજી દેવી, તેનાથી સત્સંગનું અંગ વૃદ્ધિ પામે છે. જે રોજ રોજ વારંવાર સત્સંગની રીતને શીખે છે તો તેની પ્રતિદિન સત્સંગમાં વૃદ્ધિ થાય છે અને સત્સંગમાં હેત પણ અપાર થાય છે. જેને સત્સંગ રૂચતો નથી તેનો સત્સંગ ઘટી જાય છે, માટે સત્સંગની રીત શીખવી જોઈએ. જે શીખ્યા વિના સત્સંગ વધતો નથી. ભક્ત જ્યાં સુધી સત્સંગની રીતને શીખતો રહે છે ત્યાં સુધી સત્સંગમાં આગળ વધતો રહે છે. જ્યારે સત્સંગ શીખવામાં પ્રેમ નથી રહેતો ત્યારે, હવે શ્રીજી મહારાજ 3 દ્રષ્ટાંત આપવાના છે. ત્રણે ત્રણ દ્રષ્ટાંત આપણે બધાએ સાંભળવા જેવા, સમજવા જેવા, યાદ રાખવા જેવા છે. જ્યારે સત્સંગ શીખવામાં એટલે કે નવી રીતભાત સ્વીકારવામાં, એટલે કે આપણા સ્વભાવો સુધારવામાં, આપણી રીતભાત અપડેટ અને સુધારવામાં જો પ્રેમ નથી, રૂચિ નથી તો શું થાય? ત્યારે તેલ વગરની મસાલની જેમ એનો સત્સંગ બુજાઈ જાય છે. પ્રગટ અગ્નિ ઘણો સળગ્યો હોય પણ એને બળતણ ન મળે તો તે પણ છેવટે ઓલાઈ જાય. લગાર પણ અગ્નિ રહેતો નથી અને ચોમાસામાં વરસાદનો યોગ ન હોય તો સરોવર તો બધા સરોવરો ચોમાસામાં વરસાદનો જો યોગ હોય તો બધા સરોવરો પાણીથી છલકાઈ જાય, એ જ યોગની વિશેષતા છે. અને ચોમાસામાં વરસાદ ન થયો હોય તો જે સરોવરનું પાણી અખૂટ હોય તે પણ ખૂટી જાય છે. વરસાદ વિના સરોવરનું પાણી અવશ્ય ખૂટે છે. મસાલ, અગ્નિ અને સરોવર. મસાલ એને તેલ જોઈએ, અગ્નિને બળતણ ઈંધન લાકડા જોઈએ અને સરોવર એને વરસાદ જોઈએ, તો જ એ ત્રણે ત્રણ વ્યવસ્થિત રહે. એ ઓછા મળે તો ઓછા થઈ જાય અને ન મળે તો બુજાઈ જાય. મસાલ, અગ્નિ અને સરોવર એના જેવા હરિભક્તને જાણવા, અને તેલ, બળતણ અને મેઘ એટલે વરસાદ તેની જગ્યાએ સંતોને સમજવા. જેમ મસાલને તેલનો યોગ, અગ્નિને બળતણનો યોગ, સરોવરને વરસાદનો યોગ અનિવાર્ય છે, તેમ હરિભક્તોને માટે સંતનો યોગ અનિવાર્ય અને આવશ્યક છે. અરે વાલિયા લૂંટારા જેવા વ્યક્તિને, લૂંટારાને નારદ જેવા સંત મળ્યા તો લૂંટારો ઋષિ બની જાય, અને ઋષિ જેવા વ્યક્તિ હોય ઋષિ જેવા, પણ એને લૂંટારાઓ મળી જાય ને. આ જગતમાં કેટલા એવા સજ્જનો, કેટલા એવા સારા સ્વભાવના વ્યક્તિઓ ખોટી સંગતને કારણે ખલાસ થઈ ગયા. મહાભારતની કથા કર્ણ ક્યાં ખરાબ હતો? કર્ણની સજ્જનતા મહાભારતમાં ડગલે ને પગલે દેખાય, પણ ફક્ત ને ફક્ત શું થયું પરિણામ? એને યોગ ખરાબ થયો. સંતોનો વધારે પડતો વિયોગ રહે અથવા વધારે પડતો સંસારી લોકોનો યોગ રહે તો સત્સંગ કરનાર હરિભક્તના સત્સંગનું કોઈ ઠેકાણું જ ન રહે. અર્થાત ભક્તજનને સંતોનો જેવો યોગ અથવા વિયોગ રહે તેવો તેનો સત્સંગ રહે. ભગવાન સ્વામિનારાયણની કેવી અદ્ભુત વાતો છે, એમણે કેવો ઉપદેશ આપ્યો છે સમાજને. આજે 200 વર્ષ પછી જગદીશભાઈ તમારા જેવા વ્યક્તિ આ ઉપદેશ પહેલીવાર સાંભળતા હશે કદાચ.
સાંભળો, એક એવી વાત આવે છે, કદાચ આ વાત તમે સત્સંગી ભક્તોએ પણ પહેલી વાર સાંભળી હશે, કોઈએ પણ નહીં સાંભળી હોય. બહુત વિયોગ બહુ જોગન હોઈ, બહુત વિયોગ બહુ યોગન હોઈ, સત્સંગ દિન દિન વૃદ્ધિ તબ હોઈ. બહુત જોગ કર રહેવે ન ભાવા, યહ લોક કો હે એહી સ્વભાવા. આ જગતનો એક ખરાબ સ્વભાવ છે, ભગવાન સ્વામિનારાયણ કહે છે. આ જગતની એક ખરાબ રીત છે. કઈ ખરાબ રીત છે? જેને સંતોનો જાજો વિયોગ થાય એ તો બગડે છે, પણ જેને જાજો સંયોગ થાય ને એ પણ ઘણીવાર બગડે છે. સાંભળો, ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેને સંતોનો જાજો વિયોગ કે જાજો સંયોગ ન હોય તેનો સત્સંગ દિન પ્રતિદિન વધતો રહે છે, વધારે પડતો સંયોગ રહેવાથી પણ ભાવ નથી રહેતો. આ જગતનો એવો સ્વભાવ છે. એટલે કહેવાય છે ને, બહુ નજીક થવાથી પણ ક્યારેક નુકસાન થાય, બહુ દૂર થવાથી પણ ક્યારેક નુકસાન થાય. એટલે માપસર રહેવું જીવનમાં બહુ બહુ અનિવાર્ય છે. એવરીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. અતિ પરિચયા દવગ્યા સંસ્કૃતમાં લખવામાં આવ્યું. કોઈ પણ વ્યક્તિથી અતિ નિકટ તમે જાઓ, તમારી પાત્રતા ન હોય, પછી પેલા વ્યક્તિ સાથે તમારે દરરોજ સંઘર્ષ થાય, તમે સહન ન કરી શકો. મહાત્મા ગાંધીનું નિધન થયું, એમની સ્મૃતિ સભા શ્રદ્ધાંજલિ સભામાં દુનિયાભરના તમામ મહાપુરુષો, ચિંતકો, રાજપુરુષો, ધાર્મિક પુરુષો બધા ઉપસ્થિત હતા. અને મહાત્મા ગાંધીની અંગત સેવા કરનારા મહાદેવભાઈ દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ માટે સાહિત્યમાં એક ઉપમા આપવામાં આવી. સાંભળજો, મહાત્મા ગાંધીની અંગત સેવા કરનારા મહાદેવભાઈ દેસાઈ માટે સાહિત્યકારોએ એક ઉપમા આપી છે. કેવી ઉપમા? અગ્નિ કુંડમાં ઉગેલું કમળ. બાપુનો સ્વભાવ એક ટકો પણ આઘું પાછું ન ચાલે આવો હતો. ઘણી બધી કથાઓ છે, એની ચર્ચા આપણે નથી કરતા, પણ આવા સ્વભાવવાળા બાપુની સાથે આખી જિંદગી સેવા જેણે કરી એ વ્યક્તિને લાખવાર ધન્યવાદ આપવા પડે. અગ્નિકુંડમાં ઉગેલું કમળ, આવી ઉપમા આપેલી. સ્મૃતિ સભા શ્રદ્ધાંજલિ સભા, એમાં અંતિમ પ્રવચન મહાદેવભાઈ દેસાઈનું હતું. મહાદેવભાઈ ઊભા થયા, રડી પડ્યા. બાપુ વિશે બોલવું સહેલું છે, બાપુ વિશે સાંભળવું સહેલું છે, બાપુ વિશે લખવું વિચારવું પણ સહેલું છે, પણ બાપુ સાથે રહેવું સહેલું નહોતું. મહાપુરુષ સાથે તમે તો જ રહી શકો અતિ નજીકથી, તમે પોતે મહાપુરુષ જેવા થાવ તો. એટલે શ્રીજી મહારાજ એટલા માટે કહે છે, સંતો જેમ કહે એમ કરવામાં સુખ છે. ઘણા બધા જીદ પકડે, સ્વામી તમારી જોડે જ રાખો, મારે મારે તમારી જોડે જ રહેવું છે, પણ ચાર દિવસમાં ભાગે. બે દિવસ નવું નવું હોય ત્યારે સારું લાગે. મહાપુરુષની સાથે તમે તો જ રહી શકો અતિ નિકટથી, તમારું સંપૂર્ણ જીવન મહાપુરુષ જેવું થાય તો. બાકી મહાપુરુષની સાથે રહેવા કરતાં પણ મહાપુરુષની આજ્ઞામાં રહેવું એ ઉત્તમ છે. મહાજનો એન ગતઃ સપંથા. એટલા માટે મહારાજ કહે છે, સંતોનો વધુ પડતો વિયોગ થાય અથવા વધુ પડતો સંયોગ થાય તો પણ ભાવ ન રહે, વધુ પડતો વિયોગ થાય તો સત્સંગ ન રહે. જીવનો સ્વભાવ છે, આ જગતની રીત એવી છે. હવે એક મહારાજ વાત કરે છે, ઘણી બધી કથાઓ છે પણ આપણે આગળ વાંચીએ. બહુત જોગ કર ભાવ રહે જાહી, મુક્ત સમજના જીયહી તાહી. કાયમનો વધારે પડતો યોગ રહે તેમ છતાં જેને ભાવના રહેતી હોય, એક સરખી ભગવાન અને સંતમાં ભાવના ટકે તો તેના જીવને પૂર્વનો મુક્ત સમજવો, તો એમ સમજવો આનો આત્મા હવે મુક્ત બની ગયો છે. ભેગા રહે છતાં પણ ભાવના એવી ને એવી રહે તો સમજવું કે એનો આત્મા હવે મુક્ત બની ગયો છે, એટલે કે પોતે જ મહાપુરુષ બની ગયો છે. જ્યાં સુધી સંતોમાં અલૌકિક બુદ્ધિ રહે છે ત્યાં સુધી તેમનો અભાવ આવતો નથી. જ્યારે કોઈ સંતમાં લૌકિક વર્તન દેખાય
ત્યારે લૌકિક હરિભક્તને તે સંતનો અભાવ આવે છે. માટે એવા લૌકિક હરિભક્તના હિત માટે થઈને પણ સંતોએ અલૌકિક રીત રાખવી જોઈએ. આ સત્સંગ તો શુભ વર્તનનો છે, એટલે જેટલા સંતોને હરિભક્તો છે તેમાં જ્યાં સુધી શુભ વર્તન રહે છે ત્યાં સુધી કોઈને પણ કોઈનો અભાવ આવતો નથી. નારદજી તો ભગવાનનું મન કહેવાતા અને તે વાત ત્રિલોકીમાં પ્રસિદ્ધ છે, પણ તેઓ જો લૌકિક રીત કરવા ગયા તો તેમનું મુખ પણ માકડા જેવું થયું, કથા આપણે જાણીએ છીએ. નારદજીના મનમાં અભિમાન હતું, હું તો કામ વિજેતા, મેં તો કામ ઉપર વિજય મેળવ્યો. શિવજી મહાદેવ ગણાય એમને પણ કામે પછાડ્યો, હું કામ વિજેતા, અભિમાન થયું, ભગવાને કસોટી કરી. કેમ કે વિજેતા તો જ કહેવાય ને, યુદ્ધ કર્યું હોય તો ખબર પડે ને. ભગવાને કસોટી કરી, એક નગરીની રચના કરી. એ નગરીમાં નારદજી અચાનક જોઈ નગરી, એટલે નારદજી પધાર્યા, રાજાએ સ્વાગત કર્યું, નારદજીને આસન આપ્યું, પ્રાર્થના કરી કે મહારાજ આપ પધાર્યા છો, અમારી દીકરીને હવે સ્વયંવર લેવાના છે, તો આપ થોડી કૃપા કરો, આશીર્વાદ આપો, એને સ્વયંવરમાં યોગ્ય સારો પતિ મળે. કન્યા આવી, દીકરી આવી, પગે લાગી. રાજા બહુ ભાવુક હતા, ભાવવાળા હતા. એણે કહ્યું કે મહારાજ આપ તો સંત છો, આ કન્યાની હસ્તરેખા જોઈ આપો, અમને સૌથી વધારે ચિંતા દીકરીની છે, એને કોઈક સારો પતિ મળી જાય એટલે મારી બધી ચિંતા પાર પડી જાય, આનો હાથ જોઈને જોઈ આપો ને, આને યોગ્ય પતિ મળશે કે નહીં મળે. સ્ત્રીનું રૂપ જોયું, સ્ત્રીમાં મોહિત થયા. સંત હોવા છતાં સ્ત્રીનો હાથ હાથમાં લીધો. ભાગવતજીમાં, રામચરિત માનસમાં, સત્સંગી જીવનમાં, આપણા બધા શાસ્ત્રોમાં કથા છે. સીતાજી ખાલી એક રેખાની બહાર નીકળ્યા, આખી રામાયણ થઈ. ખાલી બોર્ડર લાઇનની અંદર રહ્યા હોત તો આખી રામાયણ અટકી જાત. હાથ પકડવો હોય, સંસારમાં લગ્નનું એક નામ છે પાણી ગ્રહણ. સ્ત્રીમાં મોહ થયો હતો, નારદજી ના પાડી શકત, કહી શકત કે મેં તો ભગવાનને પ્રાર્થના કરી દીધી, બધું સારું કરશે. પણ નારદજીએ મોહિત થઈ હાથ જોયો, હાથ પકડ્યો, હાથમાં હાથ લીધો, મોહ જાગ્યો. નારદજી વિચારે ચડી ગયા કે કેમ રાજાને કહું કે તારી કન્યા તો મારી સાથે મોકલતો. નારદજીએ કહ્યું કે રાજા તમે નિશ્ચિત રહો, આને મારા જેવો કોઈક યોગ્ય વર મળશે. ઇનડાયરેક્ટલી શું કહી દીધું? પછી તો ભગવાનને પ્રસન્ન કર્યા, ભગવાન પાસે ભગવાનનું રૂપ માગ્યું અને એમની સાથે તુંબરું હતો એમનો ભાણો, એને માકડાનું રૂપ મળે. આવી નારદજીએ ઈર્ષ્યા અદેખાઈ કરી, નારદ અને તુંબરું વચ્ચે આવી અદેખાઈ થઈ. તુંબરુએ પણ સામે નારદજીને માકડાનું રૂપ મળે આવું પ્રાર્થના કરી. એટલે મહારાજ કહે છે કે ભગવાનની આજ્ઞા લોપવાથી, એકવાર આજ્ઞા પાળે છે અને એનો અહંકાર આવી જાય તો અહંકારી વ્યક્તિને નારદજી જેવા હતા તો પણ માકડાનું મુખ થયું. શ્રીહરિના જે આજ્ઞા વચન હોય તે પ્રમાણે વર્તવાનું તાન રાખવું. વચનામૃતમાં મહારાજ એમ કહે, ભગવાને જેટલું કહ્યું હોય એટલું કરવું, એનાથી ઓછું કરવું એ પણ યોગ્ય નથી અને એનાથી વધારે કરવું એ પણ યોગ્ય નથી. ઘણીક વાર આપણે ધર્મના નામે, સત્સંગના નામે વધારે પડતું કરી નાખતા હોઈએ છીએ. સંતોએ બહેનોથી દૂર રહેવું આ સંતોની મર્યાદા છે, પણ ઘણીક વાર આપણે જાણીએ છીએ કે હરિભક્તો નગરમાં નીકળ્યા હોય સંતો પધરામણી માટે, તો હરિભક્તો બહેનોને એટલું બધું ધુતકારીને કહેતા હોય, જાણે કે એ કોઈ પશુ છે એ રીતેની સાથે બિહેવ કરતા હોય, ત્યારે એનાથી સંતોનું, સત્સંગનું, મહારાજનું અને સંપ્રદાયનું ખરાબ દેખાય, એ વધારે પડતું છે. સંતોને ખાલી સ્પર્શ ન થાય આટલી મર્યાદા છે. અને પધરામણીમાં આપણે ગયા હોઈએ તો બહેનો કદાચ નજીક આવતા હોય તો આપણે વિવેકથી કહીએ, બહેનો એક બાજુ લેજો, સંતો આવે છે. અને ઘણીક વાર બિનસત્સંગી બહેનો હોય તો સંતોને કહેવું જોઈએ કે સ્વામી એક મિનિટ આપણે ઊભા, બહેનો નીકળી જાય. આપણે ખબર જ છે સામે સત્સંગી નથી તો કોણે સમજવું જોઈએ? આપણે સમજવું જોઈએ. આપણું વર્તન એવું હોવું જોઈએ, ભગવાન સ્વામિનારાયણની રીત, આપણું વર્તન એવું હોવું જોઈએ
કે સત્સંગી ન હોય એને પણ સત્સંગ પ્રત્યે, આપણા સંતો પ્રત્યે અને આપણા સંપ્રદાય પ્રત્યે ભાવ જાગે. આ ભગવાન સ્વામિનારાયણની રીત હતી અને આ રીત પ્રમાણે અત્યારે પણ આપણા સંપ્રદાયમાં કેટલા સારા સંતો કામ કરે છે. ત્યાં જગદીશભાઈ બેઠા છે, એમણે મને વાત કરી હતી. અમે ખાનગીમાં ઘણી બધી વાત થાય, જાહેરમાં કહી દઉં. જગદીશભાઈ બહુ સારા એક્ટર છે, ન્યૂજર્સીમાં નાના મોટા તમામ ગુજરાતી સમાજ સાથે સંકળાયેલા છે. એમ કહી શકાય કે આખા ન્યૂજર્સી સ્ટેટના, આખા અમેરિકામાં રહેતા તમામ ગુજરાતીઓના ફોરિડા સુધી તમારી વાતો થાય છે. જગદીશભાઈ તમે તો જાણો છો. એમણે મને એકવાર બહુ સરસ વાત કરી, આપણો પંચાબ્દી મહોત્સવ, સદગુરુ સ્મૃતિ મહોત્સવ, એમાં સાતે સાત દિવસ લગભગ એમની હાજરી હતી. પછી એમણે મને ઉત્સવ દરમિયાન વાત કરી કે સ્વામીજી, આપણે ત્યાં આટલા સરસ કાર્યક્રમો, યુવાનો, બાળકો, બહેનો, હરિભક્તો, ડિસિપ્લિન, આ જોઈને તો એમ થાય છે અમે આખો ગુજરાતી સમાજ ભેગો થાય અને જેવા સારા કાર્યક્રમ નથી કરી શકતા એવા કાર્યક્રમો તમે મંદિર દ્વારા કરો છો, આને આપણે પ્રમોટ કરીએ. આ ભાવના ક્યારે જાગે? અમે તો કીધું નહોતું, તમે કયા ફીડબેક આપો, કીધું. આ હૃદયની ભાવના છે. પૂજ્યપાદ ગુરુજીનું એક નાનું સૂત્ર, રિસ્પેક્ટ ઓલ, દરેક ધર્મને આદર આપો, દરેક વ્યક્તિને આદર આપો, પણ ભૂલશો નહીં, આદર આપજો, ફોલો વન, આશરો એકનો કરજો, અને હેટ નન, કોઈને ધિક્કારવાનો આપણને કોઈ અધિકાર નથી, ન ગમે તો દૂર થઈ જઈએ. આદર સહુને આપો, આશરો એકનો કરો, અનાદર કોઈનો ન કરો, ક્યારેય તમે દુઃખી નહીં થાઓ. પણ આપણી મુસીબત એ છે, આદર કરતા કરતા એનો એટલો બધો આદર કરી નાખીએ ને વિવેક ચૂકી જઈએ છીએ, ચોટી જઈએ એમાં. અને કા એકને ફોલો કરવામાં, એકની નિષ્ઠાના નામે અનેકની આપણે નિંદા કરવા લાગીએ છીએ, એ પણ ભગવાનને ગમતું નથી. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે, મેં બે દિવસ પહેલાં પણ વાત કરી હતી, ભગવાન સ્વામિનારાયણે સર્વોપરી કાર્ય કર્યા ને એમાંનું એક કાર્ય, એમણે સંઘર્ષોને શાંત કર્યા. વિષ્ણુને શિવના નામે ધર્મજગતમાં લડાઈ ચાલતી હતી, લોહીની નદીઓ વહેતી હતી, અને એ સમયમાં ભગવાન સ્વામિનારાયણે પંચદેવોની સ્થાપના કરી, પૂજા કરી અને શિક્ષાપત્રી જેવા ધર્મગ્રંથમાં વિષ્ણુ અને શિવ એનું એકાત્મપણું કર્યું, સંઘર્ષોને શાંત કર્યા, અને બીજું મોટું કામ, વિવાદનો અંત કર્યો. જ્યાં જ્યાં માનવ સૃષ્ટિ છે ત્યાં વિવાદ ચાલુ ને ચાલુ જ છે, પણ ભગવાને એટલું સરસ સમાધાન આપ્યું, બંને પક્ષ રાજી થાય એવું સમાધાન. આવું સમાધાન બહુ ઓછું લોકો કરી શકતા હોય. હા, જેમ કે તમને એક વાત કરું, સ્વામી રામતીર્થ એમના બે શિષ્યોમાં લડાઈ ચાલી, લડાઈ વધી ગઈ, સ્વામીજી પાસે લડાઈ આવી. લડાઈનો મુદ્દો એ હતો, પેલો શિષ્ય કે હું મોટો, પેલો શિષ્ય કે હું મોટો. બાપજીએ બંનેને બોલાવ્યા, બંનેની વાત સાંભળી પણ લીધી, થોડું હસી પણ દીધું. પછી બંને સ્વામીજીને પૂછ્યું, હવે તમે નિર્ણય કરો, અમારામાં મોટો કોણ? સ્વામી રામતીર્થે જે નિર્ણય કર્યો ને, સાંભળો, બધા શિષ્યોની હાજરીમાં એમણે કહ્યું, હું એને જ મોટો માનું જે બીજાને મોટો માને, જે બીજાને મોટા આપી શકે એ જ મોટો હોઈ શકે. પેલા બે જણા એકાબીજાને કહેવે તું મોટો, પેલો કહેવે તું મોટો, બધા મોટા થઈ ગયા, બંને રાજી થઈ ગયા, બધા રાજી થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણે પણ એવા સમાધાન આપ્યા. મેં કહ્યું હતું ને, સંવાદ છે ત્યાં સમાધાન છે, વિવાદ છે ત્યાં વિનાશ જ છે. ભગવાનનો ભક્ત ક્યારેય વિવાદમાં ન પડે, તર્ક કુતર્કમાં ના પડે. ભગવાને જે આજ્ઞા કરી હોય, જેટલી કરી હોય એ પ્રમાણે વર્તે, બસ એનું તાન એટલું જ હોય, વર્તન કરવાનું, ભગવાનને રાજી કરવાનું. આ બધી રીત અલૌકિક છે અને જે બુદ્ધિવાન હોય તે જ સમજી શકે એવી છે. મોટા સિદ્ધ હોવા છતાં પણ જે મન કહે તેમ ચાલે છે ને, તે તો ભગવાનથી વિપરીત ચાલ્યા. તેઓ સિદ્ધ હતા તો પણ અસિદ્ધ થઈ ગયા. ભગવાનનો ભક્ત મન મેળે ક્યારેય ન ચાલે. મન મેળે માળા ફેરવે અને ગળા સ્વાદે ગાય, કોઈ કોઈને પૂછે નહીં તો કલ્યાણ કેમ થાય?
આજે જ્યારે મનની વાત નીકળી છે ને ત્યારે એક વાત ચોક્કસ કહીશ. ત્રણ પ્રકારનો કુસંગ છે. ગુણાતાનંદ સ્વામી એમ કહે, ત્રણ પ્રકારનો કુસંગ છે. એક જગતનો કુસંગ, બીજો સત્સંગનો કુસંગ, અને ત્રીજો અંદરનો કુસંગ. જગતનો કુસંગ એટલે વ્યસની ફેસની ફેલફતુરવાળા માણસો, સત્સંગનો કુસંગ એટલે નબળી વાતો કરનારા, અને અંતરનો કુસંગ એટલે આપણા મનમાં નબળા વિચારો વિગેરે, મન ઇન્દ્રિયોનો કુસંગ. પણ એમાં જગતના કુસંગ કરતાં સત્સંગનો કુસંગ હજાર ગણો ખતરનાક છે, અને સત્સંગના કુસંગ કરતાં માહિલો કુસંગ એટલે કે મન અને ઇન્દ્રિયોનો કુસંગ કરોડ ગણો ખતરનાક છે. ભગવાનના ભક્તે વચનામૃતના થોડા શબ્દો વાંચું છું, બધા ધ્યાનથી સાંભળજો. વચનામૃત ગઢપુર પ્રથમનું 38મું. મહારાજ એમ કહે છે, મનને નવરું રહેવા દેવું નહીં, મન તો ભૂત જેવું છે. કેવી ઉપમા આપી? ભૂતને કોઈ વશ કરે એને કામ બતાવે, કામ કરે ને કામ ન બતાવે તો વશ કરનારને ખાવા તૈયાર થાય ભૂત. મન ભૂત જેવું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, પ્રથમનું વચનામૃત 38મું, ભગવાન સ્વામિનારાયણના શબ્દો. મહારાજ એમ કહે, મને કરીને નિર્વાસનિક હોય અને દેહે કરીને ગમે એટલી પ્રવૃત્તિ કરતો હોય ને, તો મહારાજ એમ કહે એને ક્યારેય ઉપાધિ ન થાય. અમારો મત જ આ છે, મનથી નિર્વાસનિક રહો અને દેહથી પૂરેપૂરી પ્રવૃત્તિ કરો. સાધુને એટલા માટે તેમણે જો કોમ્પ્યુટર સમાજની વચ્ચે સાધુને પ્લેનોમાં બધે ભગવાન સ્વામીને કહ્યું, જંગલમાં જવાની જરૂર નથી, તમે મનને નિર્વાસનિક રાખો. રાગ દ્વેષ મારું તારું પક્ષા પક્ષી એનાથી દૂર રાખો. ગુણાત્યાનંદ સ્વામી એમ કહે, દેહ કરીને વ્યવહાર કરવો, મને કરીને નોખા પડતા શીખવું. સારંગપુરનું પહેલું, જેણે પોતાનું મન જીત્યું તેણે આખું જગત જીત્યું. સારંગપુરનું 7મું, મનોમય ચક્રની ધારા તે શું, મનોમય ચક્ર તે શું અને એની ધારા તે શું, જ્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું તેનો જવાબ મહારાજ આપે છે, મનોમય ચક્ર એટલે મન અને એની ધારા એટલે ઇન્દ્રિયો. મનરૂપી ચક્ર ઇન્દ્રિયોરૂપી ધારા દ્વારા વિષયને કાપે છે. લોયાનું 14મું, ભાગવતજીની વાત કરતા કરતા મહારાજ એમ કહે છે, જે યોગી હોય સિદ્ધ થયો હોય અને જેણે પોતાનું મન વશ કર્યું હોય તેણે પણ મનનો વિશ્વાસ ક્યારેય ન કરવો. ન કુર્યાત કરિચિત સખ્યમ મનસી એન વસ્થિતે. ત્યાગી યોગીને સિદ્ધ હોય તેણે પણ મનનો વિશ્વાસ ન કરવો. આપણે સૌથી વધારે વિશ્વાસ કોનો કરીએ છીએ? માણસના મનમાં એકવાર શંકા પડી જાય ને એકવાર, કહેવાય છે ને, લંકાના રાવણને મારવો સહેલો છે, શંકાના રાવણને મારવો સહેલો નથી. શંકાને લીધે કેટલા નુકસાન થયા છે. આપણે ત્યાં સત્ય ઘટના કહેવાય છે સાહિત્યકારો, કે એક સદગ્રહસ્થ એણે ઘરમાં નોળિયો પાડેલો અને સમય જતાં એવું બન્યું, નોળિયો મોટો થયો, ઘરમાં આખા ઘરમાં બધી જગ્યાએ ફરવાની ને છૂટ, કેમ કે પાલતું પ્રાણી હતું, ઘરના માણસો બધા હવે નિર્ભય થઈને રહેતા, રૂમોમાં ઓસરીમાં બધે આવે. એમાં ઘરમાં એક દીકરાનો જન્મ થયો, દીકરો ઘોડિયામાં સૂતો છે, માં પાણી ભરવા ગઈ છે, એવામાં પેલો નોળિયો ફરતો હશે, એક મોટો સર્પ ઓરડામાં ચડ્યો, અંદર પારણા સુધી આવ્યો, નોળિયો જાણી ગયો વફાદાર પ્રાણી છે, એણે સર્પ સાથે એવી લડાઈ લીધી, એવી લડાઈ લીધી, સર્પના ટુકડા ટુકડા કરી નાખ્યા, પણ નોળિયો પણ લોહી લુહાણ થઈ ગયો. આવો લોહી લુહાણ થયેલો નોળિયો આંગણામાં આટા મારે કે બીજું કોઈ આવી ન જાય, અનિષ્ટ તત્વ રાહ જોવે કે આ દીકરાની માં ક્યારે આવે. એમાં દીકરાની માં બહાર ગયા છે પાણી ભરવા માટે, પાણીના બેડા માથે મૂકી અને આંગણામાં પ્રવેશ કરે, નોળિયાને લોહી લુહાણ થયેલો જોઈ એને એમ થયું, નક્કી આણે મારા દીકરાને મારી નાખ્યો. આમ વિચાર થતાની સાથે માથે આટલો મોટો ઘડો હતો ને, નોળિયો સામે તગર તગર જોતો હતો, જાણે કહેતો હોય કે
કે તું અંદર આવીને જો તારો દીકરો સલામત છે એમ કહેતો હોય, પણ આ માએ એક શંકા જાગી અને આખે આખો ઘોડો નોળિયા ઉપર નાખ્યો ને, એવો એની શું દશા થઈ હશે. અને દોડીને ઘરમાં જાય, સર્પના ટુકડા જોયા, બાળકને સલામત જોયો, માને તો ખબર પડી ગઈ નોળિયાએ મારા દીકરાની રક્ષા કરી, પણ એ જ નોળિયા સાથે મેં કેટલો મોટો અન્યાય કર્યો. તમારા મનની શંકાને પણ તમે ક્યારે ચકાસી છે? વચનામૃત પ્રથમનું 38મું. ભગવાન સ્વામિનારાયણ એમ કહે, જ્યારથી સત્સંગ થાય ત્યારથી પોતાના મનનો તપાસ કરવો. આપણે ક્યારે આપણા મનનો તપાસ કર્યો છે? હમણાં કોરોના વાયરસ છે તો બધા ચેક કરવા નીકળી પડ્યા છે. ક્યારે આપણા આપણા મનનો ચેક કર્યું છે કે એમ આઈ રાઈટ ઓર રોંગ? ક્યારે વિચાર કર્યો છે? એકવાર મનમાં કીડો પડી જાય, અમુક લોકો તો એટલા તેજો દ્વેષી હોય, સાચાનું ખોટું, ખોટાનું સાચું, એકવાર એના મગજમાં કીડો પડી ગયો એટલે પૂરું થઈ ગયું. બોલો, અરે આપણા ઇતિહાસમાં, શાસ્ત્રોમાં કેટલી કથાઓ છે, કેટલી કથાઓ છે. મનનો વિશ્વાસ ન કરવો જોઈએ. તમારા મનમાં તર્ક કે તુક્કો ઊભો થયો એટલે સાચો જ હશે એવું ન માની લેવું જોઈએ. એકવાર તમારા મનના વિચાર હોય તો પણ તમારે તપાસ કરવા જોઈએ. મનમાં થયું કે આ નોળિયાએ નક્કી મારા દીકરાને મારી નાખ્યો છે, પણ પ્રમાણ છે? ઇઝ ધેર એની એવિડન્સ? ચેક તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? 2 સેકન્ડ માએ ધીરજ રાખી હોત ને, એક વફાદાર પ્રાણી બચી જાત. ઘણીક વાર આ શંકાના રાવણે એટલી સીતાઓના હરણ કર્યા છે ને, ઘર ઘરમાં શંકા જાગે. પ્રેમાનંદ સ્વામીનું જીવન આપણે જાણીએ છીએ, ફૂલ જેવું સ્વામીનું જીવન એક શંકાને કારણે કેવું થઈ ગયું. એ મન બડા ચંચલ હે, કેસે ઇસે સમજાઉં, જીતના ઇસે સમજાઉં, ઉતના હી મચલ જાય, શ્રીજી તેરે ચરણો કી. ભગવાનના ભક્તને માટે મહારાજ વાત કરે છે, તેણે મનનો વિશ્વાસ ક્યારેય ન કરવો. વડતાલનું પહેલું, જેણે કલ્યાણને ઈચ્છવું તેણે મન સાથે જરૂર વેર બાંધવું. બોલો, આપણે વેર બાંધવું છે કે આપણા મનને મોટામાં મોટું મિત્ર કરીને રાખ્યું છે? આઈ એમ ઓલવેઝ રાઈટ, આનું જ નામ અહંકાર, આનું જ નામ અહંકાર. એક નાની વાત સંભળાવો. જગદીશભાઈ, એક સ્કૂલમાં એક ટીચર છોકરાને ભણાવે, નાના બાળકો, ગણિતના ક્લાસ ચાલે, 1 2 3 4, 1 2 3 4 5, આવું બધું શીખવાડે. એમાં એક દિવસ બધા છોકરાને પ્રશ્ન પૂછતા, એક છોકરાને પ્રશ્ન પૂછ્યો, બેટા ઊભો થા, ઊભો થા. છોકરો ઊભો થયો. તને હું એક સફરજન આપું, ફરી એક આપું, ફરી એક આપું, તો તારી પાસે કેટલા સફરજન થાય? છોકરો કે 4. શિક્ષકને લાગ્યું બરાબર સાંભળ્યું નથી, ફરી વાર કહ્યું, બેટા હું એક સફરજન આપું, ફરી એક આપું, ફરી એક આપું, તો કેટલા થાય? સાહેબ કીધું ને 4, મારી પાસે 4 થાય. સાહેબને લાગ્યું કે આ નાનો બાળક આટલું નથી સમજી શકતો. 3-4 વાર પૂછ્યું, પણ એક જવાબ સાહેબે થોડું બદલ્યું. ચાલ મૂકી દે, હું તને આ તરબૂચ 1 આપું, ફરી 1 આપું, ફરી 1 આપું, તો તરબૂચ કેટલા થાય? છોકરો કે 3. તરબૂચ કેટલા? 3. સાહેબે પછી કીધું, જો બેટા તરબૂચ 1 આપો, ફરી 1 આપો, ફરી 1 આપો, કેટલા થાય? 3. તો પછી હું તને સફરજન 1 આપું, ફરી 1 આપું, ફરી 1 આપું, તો તારી પાસે કેટલા? છોકરો કે 4. સાહેબને લાગ્યું કંઈક મારી વાત, મારા મનમાં કંઈક ગડમથલ લાગે છે, સમજી નથી શકતો એવું લાગે છે બાળકને. બાળકને પૂછ્યું, બેટા હું તને 1 તરબૂચ આપું, બીજું 1 ફરી વાર આપું, ફરી વાર આપું, તો 3 જ થાય. તો હું તને સફરજન પણ 1 આપું, ફરી વાર આપું, ફરી આપું, 3 ના થવા જોઈએ? ત્યારે દીકરાએ કીધું કે સાહેબ, સવારે મારી બાએ મને કાંઈ પૂછ્યું, મારી પાસે 1 છે અને તમે 3 આપો તો 4 ના થાય? ઘણીક વાર તમે તમારા મનમાં જેવી રીતે સાચા હોવ છો ને, એવી રીતે સામેની વ્યક્તિ પણ એની રીતે સાચી હોય છે. આ વસ્તુ ન સમજવાને કારણે 100 ઝઘડામાં જનક નાયક
ગુજરાતીના બહુ સારા લેખક. સો ઝઘડામાં 90 ઝઘડાનું ફક્ત ને ફક્ત કારણ એટલું જ છે, હું જ સાચો. એ પતિ પત્નીનો ઝઘડો હોય કે બે દેશનો ઝઘડો હોય, 100 ઝઘડામાંથી 90 ઝઘડાનું કારણ શું છે? હું જ સાચો. એ હું એટલે કોણ? મારા મનના વિચાર. મધ્યનું 23મું, એમાં મહારાજે મનની કેટલી અદ્ભુત વાત કરી, કેટલી વાતો કરું. મકરંદ દવેની એક કવિતા નાની વાંચું છેલ્લે. મૂરખ મારા મનના કેવા ખેલ, મૂરખ મારા મનના કેવા ખેલ, ઘડીક ઢળે ધરણી પર અને ઘડીક ચણે મેલ. શું કવિઓ લખે છે! રાજેન્દ્ર શુક્લ બહુ સારા કવિ. મનને સમજાવો નહીં એ તો સમજતું હોય છે. આ મન એટલું નીચ, નાલાયક, નફટ છે ને, પણ આપણે એને ઓળખ્યું જ નથી. આટલો મોટો દુશ્મન આપણી બાજુમાં રહે છે, હજી આપણે એને ઓળખ્યો જ નથી. તકલીફ જ ત્યાં છે. આ દુશ્મનને જો ઓળખી લઈએ ને તો જગતમાં અને સત્સંગમાં બે જગ્યાએ આપણે સફળ થઈએ. કેવું સરસ લખ્યું છે! આ મનનો કોઈ ન પામે પાર, આ મનનો કોઈ ન પામે પાર, ક્યારેક કાળમીંડ પથ્થર તો ક્યારેક પાણીની ધાર. ક્યારેક મન કેવું હોય? કાળમીંડ પથ્થર જેવું, એવું મજબૂત. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે ગીતામાં, અર્જુન તું આ બધા તર્ક કરે છે, તારા મનનો વિશ્વાસ કરે, મારો વિશ્વાસ નથી તને? છોડી દે મનની વાત. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્દૃઢમ. અર્જુને હાથ જોડ્યા, પણ પ્રભુ આ મન બહુ ચંચળ છે, પ્રમાથી છે, બલવાન છે, દ્રઢ છે. મનનો કેટલો વિપરીત સ્વભાવ, ચંચળ પણ છે અને દ્રઢ પણ છે. અર્જુને સમસ્યા રજૂ કરી. કવિ કહે છે, ક્યારેક કાળમીંડ પથ્થર તો ક્યારેક પાણીની ધાર. આ મનનો કોઈ ન પામે પાર, એક જ વીણા વિધવિધ તાર, આ મનનો કોઈ ન પામે પાર. માટે ભગવાન સ્વામિનારાયણ ભુજના ભક્તોને રંગોત્સવના પવિત્ર પર્વે ભલામણ કરે છે, મનનો વિશ્વાસ ક્યારેય ન કરતા. ભગવાનને ભગવાનના સંત જે આજ્ઞા કરે એ પ્રમાણે જીવન જીવજો. જેટલી આજ્ઞા કરી હોય એ રીતે પાળજો. એનાથી વધારે પાળવી એ પણ હિતાવહ નથી, ઓછી પાળવી એ પણ હિતાવહ નથી. જે કીધું હોય, જેટલું કીધું હોય એટલું કરવું. આજ્ઞામાં જીવનું કલ્યાણ છે. આજ્ઞા નથી પાળી તે મોટા સિદ્ધ હતા. જેણે જેણે મનનો વિશ્વાસ કર્યો, નારદજી જેવા મોટા હતા, તો પણ એની સિદ્ધાઈ ઢોળાઈ ગઈ. ભગવાનના આજ્ઞા વચન પ્રમાણે જે વર્તે તે જ ખરા સિદ્ધ થાય છે. ભગવાન તો અત્યારે પરોક્ષ છે એવું જ્યારે જણાય, ત્યારે તેમના આજ્ઞા વચનને જ પ્રગટ હરિ જાણવા. એટલે કે શ્રીજી મહારાજ ત્યારે પરોક્ષ ભાવે વાત કરે છે કે ભગવાનના જે આજ્ઞા વચન છે એના દ્વારા ભગવાન સદા પ્રગટ છે. અત્યારે શ્રીજી મહારાજ કેવી રીતે પ્રગટ છે? શિક્ષાપત્રી દ્વારા, આ વચનામૃત દ્વારા, આ સાગરની કથા દ્વારા, આ મૂર્તિ દ્વારા, એ મૂર્તિને ધારનારા જે સંતો છે એના દ્વારા. ટૂંકમાં ભગવાનની શું આજ્ઞા છે કેમ ખબર પડે? બાઇબલમાં એક કથા આવે છે. એક માણસ ડૂબતો હતો, પોતે ક્રિશ્ચિયન હતો, જીસસમાં અપાર વિશ્વાસ હતો. જીસસ ઇઝ ઓનલી સેવિયર, આખી જિંદગી આટલી જેણે પ્રાર્થનાઓ કરેલી, અને આજે ડૂબવાનો દિવસ, જીસસને પ્રાર્થના કરે. એમાં એક માણસ તરાપો લઈને આવ્યો, આણે કીધું નહીં, જીસસ ઇઝ ઓનલી સેવિયર, જીસસ આવે તો જ હું જીવીશ, બાકી મરી જઈશ. થોડી વાર પછી એક બીજો માણસ આવ્યો, તો પણ ના નીકળ્યો. ત્રીજો માણસ આવ્યો, તો પણ ના નીકળ્યો. ડૂબી ગયો અને મરી ગયો, સ્વર્ગમાં ગયો. ક્રિશ્ચિયન લોકોની આ પ્રસિદ્ધ વાર્તા છે. અને સ્વર્ગમાં સૌથી પહેલા એને જીસસ ભેગા થયા અને બહુ ક્રોધ આવ્યો કે મેં તમને આટલી આટલી પ્રાર્થના કરી, આખું જીવન તમારે નામ માટે મેં ખપાવી દીધું, તો પણ તમે મને અંતકાળે બચાવવા ના આવ્યા? જીસસે કહ્યું, ભાઈ તને ત્રણ વાર બચાવવા આવ્યો. એકવાર તરાપો લઈને આવ્યો, એકવાર હોડી લઈને આવ્યો, એકવાર હેલિકોપ્ટર લઈને આવ્યો, પણ તું માનો જ નહીં ને. તમે આવ્યા હતા? તો કે હું જ હતો ને. ત્યાં કોણ? તારો કાકો આવે ત્યાં બચાવવા. તુલસી ઇસ સંસાર મેં, તુલસી ઇસ સંસાર મેં, સબસે મિલિયે ધાઈ, ના જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય.
ભગવાન ક્યારે કોના દ્વારા કેવી રીતે આપણને આજ્ઞા કરે છે, બચાવે છે, આપણને ખબર નથી. માટે ભગવાન, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત, એના વચન એ ભગવાનના વચન છે એમ માની એ પ્રમાણે જો કરતા થઈએ ને તો સુખ સુખ અને સુખ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમ પૂરમાં શ્રીહરિએ હિંડોળે બેસીને સત્સંગની યોગ્ય રીતની બધી વાત કહી એ નામે 33મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.